नमस्कार। ओम श्री गणेशाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। प्रथम पूजनीय मंगलमूर्ति एवं भगवान गणपति गणाधीश गणेश अत्यारे गणेश उत्सव नो सरस मजानो आ पर्व अत्यारे उजवाई रह्यो छे। अने त्यारे गणपति महाराजनी अमारा तरफथी आपणा तरफथी आपणा परिवार तरफथी एक सुंदर वंदना आजे दूरदर्शन राजकोट आप सौ माटे लाव्यो छे। सौ प्रथम भगवान गणपति मंगल मूर्तिथी शुरुआत थाय कोईपण शुभ कार्यनी। अने आपणा डायरामां पण आपणा लोकसंगीतमां पण सरस मजाना गणपतिना भजनो छे। अने आ भजनो अनेक छे ए माहेनू एक सुंदर भजन, कारण के डायरानी शुरुआत हमेशा गणपति वंदनाथी थाय एम कार्यक्रमनी पण शुभ शुरुआत आपणे गणपति वंदनाथी करीए। अने गणपति वंदनानुं एवुं सुंदर भजन आपणा भक्ति संगीतना टोचना जे गायको छे एमांथी एक हेमंत चौहानने कठे संतवाणीनी शुरुआतमां गणपति शारदा सद्गुरु अने मात पिताना शरणे वंदन करीने गणपतिना भजनो शुरू थाय। साखी बोलाय ईश्वरनी साक्षीए परम तत्वनी अलखना आराधनी आ मांडणी थती होय अने त्यारे जे गणपतिना भजनो गवाता होय एमां पण त्रण प्रकारना गणपति आवे, उलट पाट अने निर्वाण। कोई शुभ प्रसंग होय અને ગણપતિને નિમંત્રણ અપાતું હોય, હે રિદ્ધિ સિદ્ધિના દાતાર, હે ઋષિ મુનિના આગેવાન, હે સદગુરુ, હે ગુણોના નાયક ગણપતિ, તમે પધારો અને અમારા કામમાં મંગલ કરો। આવા સદગુરુ અને ગુણપતિના શરણમાં વંદના કરી અને ગુણપતિના ભજનથી આપણે આ કાર્યક્રમનો શુભારંભ કરીએ। પ્રથમ પહેલાં સમરીએ રે સ્વામી તમને સુંઢાળા। પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા। પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા। રિદ્ધિ સિદ્ધિના દાતાર છો દેવતા, રિદ્ધિ સિદ્ધિના આગેવાન મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે। માતા રે કહીએ પાર્વતી રે સ્વામી તમને સુંઢાળા। માતા રે કહી જે પાર્વતી રે સ્વામી તમને સુંઢાળા। પિતા શંકર દેવ દેવતા, પિતા શંકર દેવ દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે। પ્રથમ પે
ला समरिए रे स्वामी तमने सुधारा रिधि सिद्धि ना दातार मारा देवता रिधि सिद्धि ना गेवान मारा देवता मेर करो ने महाराज रे मेर करो ने महाराज रे। આપણે એમ કહેવાય છે કે 33 કોટી દેવતાઓ છે, પણ એમાં એક પરિવાર એવો છે અને એ છે મહાદેવનો પરિવાર। મહાદેવ એટલે દેવની પણ મહાદેવ, પણ મહાદેવ મહાદેવ શા માટે છે? કારણ કે એનો સમગ્ર પરિવાર પૂજનીય છે, એમના વાહન પણ પૂજનીય છે, પછી નંદી હોય, મયુર હોય, મૂષક હોય, બધા પૂજનીય છે। એ મહાદેવના પુત્ર એટલે ભગવાન ગણપતિ। ગણપતિ મંગલમૂર્તિ છે, પણ ગણપતિ મંગલમૂર્તિની સાથે સાથે બીજું શું છે? તો ગણપતિના સાથે રિદ્ધિ અને સિદ્ધિ બંને છે, એમની સાથે બે દીકરા તો લાભ અને શુભ છે। લાભ અને શુભના પિતા, રિદ્ધિ અને સિદ્ધિના પતિ એવા મંગલમૂર્તિ ગણપતિ મહારાજ, જેમનું વિશાળ મસ્તક છે એટલે બુદ્ધિના પણ દેવ છે, મંગલકારી પણ છે, સંગીતના પણ ખૂબ મોટા જાણકાર છે, એવા ભગવાન ગણપતિ મહારાજની સ્તુતિ અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ। ત્યારે આપણે પણ સૌ સાથે મળીને સ્તુતિ કરીએ કે ગાઈએ ગણપતિ જગવંદન। Thank you.
एक सुंदर साखी याद आवे छे के पार्वती जिलन चली नारी नवले वेश पछी अंगनो मेल उतारीने एमांथी बनाव्या गणेश। तमे विचार करो कि गणपति महाराजनुं सर्जन ए पण केवी रीते थयुं अने ए ज गणपति महाराजनुं मस्तक એ હાથીનું લાવવામાં આવે અને પછી હાથીનું મસ્તક એમની ઉપર મૂકવામાં આવે એ વખતની આપણા પુરાણોમાં વેદમાં જે કથાઓ હશે આપણા માટે અત્યારે આપણે વિચારીએ ત્યારે આપણને કેવું લાગે। એ જ ગણપતિ કેવા છે કે જેની પૂજા બધે જ થાય છે। પાર્વતી તારા પુત્રને મધુરા સમરે મોર એ દિયે સમરે હાટ વાણિયા અને રાતે સમરે ચોર। આવા ભગવાન ગણપતિની વંદનામાં આવો આપણે સૌ જોડાઈએ। કોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે ભગવાન ભોળ્યોનાથ હિમાલયના ખોપરામાંથી બિરાજમાન અને એવા ભોળ્યાનાથના સુપુત્ર એવા ગણપતિ મહારાજ, ગણપતિ મહારાજનું આરાધન કર્યા વગર કોઈ પણ કાર્ય શુભ હોય એનો પ્રારંભ ગણપતિના આરાધનથી થાય અને એવા ગણપતિ મહારાજનું આરાધન કરવું હોય તો આપણે વિનંતી કરીએ કે હે હિમાલયના ખોપરા માથે બિરાજમાન ભગવાન ભોળ્યાનાથ, કારણ કે એક પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર દયાલુ રિજ કે દેતે હે ચંદ્ર મૌલી ફલચાર, એવા ભગવાન ભોળ્યાનાથના સુપુત્ર ગણપતિ દાદાને કહી કે આવો દાદા આજ અહીંયા અમારા આંગણે બિરાજી જાઓ, એવા ગણપતિ મહારાજના આરાધનનું ભજન લઈ આપની સામે બે સમર્થ ભજનના આરાધકો ભાઈ શ્રી જગમાલભાઈ બારોટ અને ભારતીબેન વ્યાસને વિનંતી કરીએ કે તેઓ ગણપતિનું આરાધન લઈને આવે। સેવા મારી માની લેજો। જોડદાસ સદા સર્વદા સવરતા હરે વિઘન ન જાવે પાસ સેવા
આવા જડ બોલી માછ દિયે અપુરાણ સેવા માલી બોલો મારા રૂપિયા લતા છડીએ બટલા જાતે સેવા માજી માની લેજો એ સ્વામી સુડા ગુણપતિ દેવા રે કરું તારી સેવા બોલો મારા યાદા એ પિતા આમાં જાયગા સોઈ ન રૂપાયા સેવા મારી માની લેજો સ્વામી રે સુંધાણા રે પૂજા મારી
बोलो मारा जाता है सीता मारा रुदी जाना है सीता बोलो मारा रुदी जाना ताना। अपने सौ साथे मळीने भगवान गणपति महाराज ने एक प्रार्थना करी कि अमारा देश में अखंडितता जळवाई रहे। तमे मंगलमूर्ति छो त्यारे अमारा देश में सौनु मंगल थाय, सौनु शुभ थाय, सौने लाभ मळे अने आ देश अने समग्र मानवजात विश्व आखू एक सुंदर मजानु शांतिमय एक पर्व उजवे अने सौ साथे मळीने हळीमळीने रहे एवा आशीर्वाद अमारा सौ उपर आपजो। आप सौने गणपति उत्सवनी खूब खूब भावभरी शुभकामनाओ अने गणपति महाराजना चरणों में वंदना।